મહીસાગર જિલ્લાના સંતરામપુરના ધારાસભ્ય કુબેર નિંડોર વિરુદ્ધ તેમના જ મત વિસ્તારમાં ઉગ્ર રોષ. મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકાઓનો આદિજાતિ અનુસૂચિત વિસ્તારમાં સમાવેશ થયેલ છે અને તે અંતર્ગત ટ્રાઇબલ સપ્લાન યોજના દ્વારા વાર્ષિક 5 કરોડથી વધુની ગ્રાન્ટ કડાણા તાલુકા માટે ફાળવવામાં આવી છે, જે નાણાં આદિવાસી વિસ્તારના વિકાસ અને આદિવાસી લાભાર્થીઓ ઉપરાંત આદિવાસી વિદ્યાર્થી યુવાનોને તાલીમ માટે આ નાણાં વાપરવાના હોય છે, જેમાં 60% કામો ધારાસભ્ય, ડીએસપી સભ્યો, તાલુકા જિલ્લા પંચાયત સભ્યો સાથે કલેક્ટર અને અધિકારીઓની એક કમિટી હોય છે. તે કમિટીએ ભલામણ કરી છે, જ્યારે 40% કામો ગ્રામ્ય કક્ષા એટલે કે ગ્રામસભા દ્વારા ગ્રામ પંચાયત ભલામણ કરે છે અને તે દરેક આદિવાસી ગ્રામ પંચાયતોનો પોતાનો હક છે, પરંતુ ધારાસભ્યની મનમાની અને ભેદભાવી વૃત્તિથી એક હથ્થું રીતે બધાથી અને નિયમોથી ઉપરવટ જઈને અધિકારીઓને ગેરમાર્ગે દોરી પોતાની રીતે કામોની યાદી બનાવી કોઈપણ સભ્ય કે ગ્રામ પંચાયતની ભલામણ ગ્રાહ્ય રાખ્યા વગર મંજૂરી માટે યાદી મોકલી દેતા હોબારા થવા પામ્યો છે અને ભાજપના સ્થાનિક મોટા પદાધિકારીઓ અને સરપંચ ખૂબ જ રોષે જોવા મળી રહ્યા છે અને આ બાબતે ગાંધીનગર સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ન્યૂ પેટર્ન ટીએસપી યોજના હેઠળ કડાણા તાલુકામાં દર વર્ષે 5 કરોડ કરતાં વધારે ગ્રાન્ટ સરકારશ્રી તરફથી ફાળવવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી ગ્રાન્ટ ફાળવવામાં અસમાનતા થાય છે તેમ કડાણા તાલુકાના નિયુક્ત કરેલ સભ્યો તથા જિલ્લા પંચાયત સભ્યો ધારાસભ્ય થઈને ગ્રાન્ટ ફાળવણી કરતા હોય છે, તેમાં 60% ગ્રાન્ટ નિયુક્ત કરેલ સભ્યો ફાળવે છે, જ્યારે 40% ગ્રાન્ટ ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ ફાળવવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ મહાપુર કે જ્યાં આદિવાસી વસ્તી નથી તેમજ ભૂલગોદર, ટીટવાસ, કરવાઈ અને સરસ્વા ગ્રામ પંચાયતની મોટી ભાગની તમામ યોજનાની ટકાવારી લઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બાકીની ગ્રામ પંચાયતમાં નહિવત પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. નાક્ષેપ સાથે સ્થાનિક આગેવાનો અને સરપંચો ખૂબ જ રોષે ભરાયેલ છે. નારાજ સરપંચોએ લેખિતમાં કલેક્ટર તથા જિલ્લા પ્રયોજનાના અધિકારી શ્રી તથા પ્રભારી મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે, તેમાં મહાપુર ગ્રામ પંચાયત આદિવાસી વસ્તી નહિવત પ્રમાણમાં હોવા છતાં વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવતા હાહાકાર મચી જવા પામેલ છે. કડાણા તાલુકામાંથી આદિજાતિ વિકાસ માટેની 5 કરોડના કામો ફાળવવામાં આવ્યા છે, જેવા કુબેરભાઈના મર્ત્યા અને અંગત એવા 6-7 ગ્રામ પંચાયતોમાં અડધી રકમ ફાળવી દેવામાં આવી છે, જેમાં ભૂલ ગ્રામ પંચાયત 38 લાખ, બચકરિયા 37 લાખ, ડીટવાટ 37 લાખ, ગોધર ઉત્તર, સરસડી, મહાપુર, ખરસોલી અને દદાલિયા ગ્રામ પંચાયતોમાં 25-25 લાખ નહિવત આમ અડધી ગ્રાન્ટ આટલી પંચાયતોમાં જ ફાળવી દેવામાં આવી, જેથી અન્ય 40 જેટલી ગ્રામ પંચાયતોને કામોની ફાળવણી નહિવત કરવામાં આવી છે. બીજી બાજુ જે આદિજાતિ વિસ્તાર નથી અને આદિવાસી નથી એવા ધારાસભ્યના ડ્રાઈવરના સગાવાલાઓના કામો ફાળવીને ભ્રષ્ટાચાર કર્યો છે અને આદિવાસી સાથે છેતરપિંડી કરી હોય ટીએસપી યોજનાના નિયમો છે તે ગોરીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે. અમીન કોઠારી, જેડેસટી, સંતરામપુર. મહીસાગર જિલ્લાનો જે ટ્રાઇબલ સબપ્લાનના વિકાસના કામો કરવાના હતા એની અંદર સરકારે જે આયોજન કરેલું છે કે 40% જે ગ્રાન્ટ આવે એમાંથી 40% ગ્રામ પંચાયતોના ઠરાવ દ્વારા ગ્રામ પંચાયતોને સીધા આપવાના હોય છે, પણ ચાલુ સાલે જે આયોજન કરવાનું હતું ગ્રામ પંચાયતો ઠરાવ પણ મોકલાયા અહીં, તેમ છતાં કોઈ પણ ગ્રામ પંચાયતોનો કામો લીધો નથી અને મનસ્વી રીતે જે કોઈ આયોજન થયું છે એ અધિકારીઓ અને મિટિંગમાં બેસનાર જે કોઈ પ્રતિનિધિઓ અહીં એ પ્રતિનિધિઓ એમની મનસ્વી રીતે કરેલ છે. ખરેખર આ કડાણા તાલુકા માટે, આ આદિવાસી તાલુકા માટે એક દુઃખદ ઘટના છે કે આ પ્રમાણે જ્યારે લોકોનો ગામડાનો વિકાસ થતો હોય તો એ વિકાસ ન થવા દેવા માટે, વિકાસ રૂંધવા માટે જે પ્રતિનિધિઓ જે પ્રયત્ન કરી રહ્યા એ હું ખરેખર એમને આ આવી બાબતમાંથી હું એમને સખત શબ્દોમાં વખોડું છું કે ફરીથી જે પ્રતિનિધિઓ આવી ભૂલ ન કરે અને પંચાયતોનો અને ગામોનો પૂરેપૂરો વિકાસ થાય. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોનો કામો લેવાતો હતો અને આ વખતે જે 40% કામો લેવાનો હતો એ પૈકીમાં એક પણ કામ
પંચાયતોનું લેવામાં આવેલ નથી અને જે પંચાયતોનો અમુક કામો લેવાયો છે એ ફક્ત પ્રતિનિધિઓ જે આ કામ કરાવ્યું છે તેમના જે અંગત સરપંચો એવા લોકોનું જ કામ કર્યું છે અને અમારા ઊંડાણના બોર્ડર વિસ્તારના જે કામો છે એ કામો થયા નથી અને ઘણી ખરી પંચાયતો એવી છે સાહેબ કે એ પંચાયતની વસ્તી 1700ની થાય છે અને 40-40 લાખના 45-45 લાખના જે કામો આપવામાં આવ્યા છે એ ખરેખર સરકારના માટે એક તપાસનો વિષય છે. સરકારે આની ખરેખર નોંધ લઈ અને એની તપાસ કરવી જોઈએ કે ભાઈ જેની આખા ગામની વસ્તી અને આગળ પણ ઘણા બધી યોજનાઓ છે, TSP છે, વિકાસશીલ છે, બોર્ડર વિકાસના જે કામો થયા છે એ કામો ખરેખર બધા ગુણવત્તાસભર થયા છે કે નથી થયા એની પણ ગઈ ટર્મની પણ સરકારે તપાસ કરવી જોઈએ અને પ્રતિનિધિઓએ ખરેખર વિકાસના કામોમાં રૂડો નખ નાખવો જોઈએ. આવો મારો એક મંતવ્ય છે કે આ વિસ્તારનો હું આગેવાન કાર્યકર્તા તરીકે ઘણા વર્ષોથી કડાણા તાલુકો બનાવ્યો છે અને તાલુકાના વિકાસ માટે મેં ઘણી બધી રજૂઆતો સરકારમાં કરી અને કડાણા તાલુકાનો સંપૂર્ણ વિકાસ પણ કરેલો છે. પણ અત્યારે જે TSPની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી જેવો કામગીરી કરતા હોય તો ખરેખર એનો હું સખત વિરોધ કરું છું. અને આ લિસ્ટમાં અમુક જે પટેલ જાતિના છે એ લોકોને પણ ગ્રાન્ટ, હા ખરેખર આ લોકોએ એવી એક લખેલું છે કે ભાઈ દાખલા તરીકે કોઈ લખે કે ભાઈ મંગળાભાઈ હીરાભાઈ સંગારા તો હું ખરેખર સંગારા હું સંગારા નથી લેશું પણ ફક્ત મંગળાભાઈ હીરાભાઈ લખો તો એ કોણ ગણાય, એ કોણ છે? એટલે જે અટકો નથી લખી એ ઇતર જાતિના પણ જે ટ્રાઇબલ સિવાયના માણસો છે એમનો નામો આવેલો છે અને એ પ્રકારે આ વખતનું આયોજન કરવામાં આવેલું છે. ખરેખર એની પૂરેપૂરી તપાસ પણ થવી જોઈએ, આવો મારો તો મંતવ્ય છે. આમાં તો એવું હોય છે કે TSPના જે સભ્યો છે, નિયુક્ત કરેલા સભ્યો સરકારશ્રીએ, એમને ધ્યાનમાં રાખી અને જિલ્લા પંચાયત સભ્યો આ મળીને આનું 60% આયોજન કરતા હોય છે અને બાકીનું જે 40% આયોજન છે TSP યોજનાનું એ ગ્રામ્ય કક્ષાએ થતું હોય છે અને એમાં સરપંચશ્રીઓએ પોતાના વિસ્તારના લખેલા ઠરાવના ગ્રામ સભાના ઠરાવના આધારે 40% આયોજન થતું હોય છે એવો રેશિયો છે અને એવું જાણું છું. આ વખતે ખબર નહીં પણ બુકલેટમાં કંઈક નામો એકતરફી થયેલા છે એવું અમે જાણ્યું છે. કેટલાક સરપંચો શ્રીઓ મારફતે રજૂઆત થઈ અને અમે એવું લખાયું છે કે અમુક ગણી ગાંઠી 5-6 પંચાયતોની અંદર મોટાભાગની ગ્રાન્ટો ફળવાઈ ગઈ છે અને જે 40% અને 60% રેશિયો છે એ સચવાય.